જય શ્રીમન્નારાયણ. રામાનુજદાસ શ્રીમાન ગટ્ટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવદ્ ગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી છું. અધ્યાય 12, ભક્તિ યોગ, શ્લોક 3. એત્વક્ષરમ અનિર્દેશ્યમ અવ્યક્તમ પર્યુપાસતે સર્વત્રગમ અચિંત્યં ચ કૂટસ્થમ અચલમ ધ્રુવમ. ઓમ. ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને ભક્તિ યોગ શીખવી રહ્યા છે. પરમાત્મા કહે છે, અર્જુન, જેવો આત્મદર્શન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમણે કરેલા પ્રયત્નો વિશે હું તને કહું છું, તે સાંભળ. આ ઉપરાંત હું આત્મા વિશે વર્ણન કરું છું, તે પણ સાંભળ. અર્જુન, તું શરીરને જોઈને કહી શકે કે આ દેવતાનું શરીર છે, આ મનુષ્યનું શરીર છે અને આ પશુનું શરીર છે, પરંતુ આત્મા વિશે તું એવું કહી શકીશ નહીં. અર્થાત આત્માને કોઈ નામથી સંબોધી શકાય નહીં. આ ઉપરાંત આત્મા આંખથી જોઈ શકાતો નથી, આત્માને કાનથી સાંભળી શકાતો નથી અને ઇન્દ્રિયો દ્વારા અનુભવી શકાતો નથી. આત્માને પ્રત્યેક શરીરમાં નિવાસ છે. આત્મા કેવો હશે તે વિશે કલ્પના કરવી પણ અશક્ય છે. આત્મા એક જ છે, પરંતુ તે આત્મા અનેક શરીર ધારણ કરે છે. તે આત્મા ગમે તેટલા શરીરમાં આવે અને જાય, પરંતુ આત્મા બદલાતો નથી. આત્મા શાશ્વત છે. જેવો આવા આત્માની અનુભૂતિ કરવા ઈચ્છે છે તેવો પણ મારી ભક્તિ કરે છે. અર્થાત મને માધ્યમ રૂપે લેવામાં આવે છે અને લક્ષ્ય સ્વરૂપે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થાય છે. આમ માધ્યમ અને લક્ષ્ય બંને ભિન્ન છે. આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા એવા મનુષ્યોના પ્રયત્નોને સમજાવવા માટે સજ્જ થઈ રહ્યા છે જેવો એમ વિચારે છે કે તેઓએ શ્રી કૃષ્ણ પરમાત્માની ભક્તિ કરી આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવો જોઈએ. ચાલો આપણે શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી પ્રાર્થના કરીએ. શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણું જીવન અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ. એત્વક્ષરમ અનિર્દેશ્યમ અવ્યક્તમ પર્યુપાસતે સર્વત્રગમ અચિંત્યં ચ કૂટસ્થમ અચલમ ધ્રુવમ. શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો સાર અધ્યાય 18ના શ્લોક 65-70માં 8 ઉપદેશ દ્વારા કહ્યો છે. શ્રી કૃષ્ણ કહે છે, જે મારા આ 8 ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે. એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ. શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે, કરિષ્યે વચનમ તવ, એટલે કૃષ્ણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ, તમે કહો છો એમ કરીશ. અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે. તો ચાલો આપણે પણ પરમાત્માને 8 વાતો પાળવાનું વચન આપીએ. પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા, તપ કે યજ્ઞ નથી. 8 પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું. આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો. આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ
શ્રી કૃષ્ણની હસતી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ. જય શ્રીમન્નારાયણ. આપણા 8 વચનો આ પ્રમાણે છે. આપણું પહેલું વચન, હે શ્રીમન્નારાયણ, તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ. આપણું બીજું વચન, હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ. આપણું ત્રીજું વચન, હે શ્રીમન્નારાયણ, હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ. આપણું ચોથું વચન, હે શ્રીમન્નારાયણ, તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું. હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ, તમારી ભક્તિ કરીશ. આપણું પાંચમું વચન, હે શ્રીમન્નારાયણ, હું તમારા શબ્દો યાદ કરું છું, મામેકમ શરણમ વ્રજ. તમે તમારી શરણમાં આવવા કહ્યું છે. શ્રીમન્નારાયણ, હું માત્ર તમારા જ શરણમાં છું. આપણું છઠ્ઠું વચન, હે શ્રીમન્નારાયણ, આપે કહ્યું છે મા શુચ. તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે, તો હું દુઃખી નહીં થાઉં, શોક નહીં કરું. આપણું સાતમું વચન, હે શ્રીમન્નારાયણ, અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે, તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું. આપણું આઠમું વચન, હે શ્રીમન્નારાયણ, હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવો ગીતાથી અજાણ છે. હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ કરીશ, તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ. શ્રીમન્નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કહ્યું છે એમ કરીશું, એ જ એક મહાન પૂજા છે. તો ચાલો આપણે સૌ દૃઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ. શ્રીમન્નારાયણ, કરીશ્યે વચનમ તવ. શ્રીમન્નારાયણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. સર્વમ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. યેત્વક્ષરમ અનિર્દેશ્યમ અવ્યક્તમ પર્યુપાસતે સર્વત્રગમ અચિંત્યં ચ કૂટસ્થમ અચલમ ધ્રુવમ. ઓમ. એત્વક્ષરમનિર્દેશ્યમ અવ્યક્તમ પર્યુપાસતે સર્વત્રગમચિંત્યં ચ કૂટસ્થમ અચલમ ધ્રુવમ. જય શ્રીમન્નારાયણ. તમામ ભક્તોને ખાસ વિનંતી, આપણા જીવનની દરેક બાબતોમાં આપણે તાત્કાલિક અને અસરકારક પરિણામો ઈચ્છીએ છીએ. આ પ્રાપ્ત કરવા માટે ચાલો દરરોજ એક મિનિટ ફાળવીએ અને નારાયણાશ્રમ વાંચીએ. નારાયણાશ્રમ મેળવવા માટે તેની વેબસાઇટ જે www.narayanashram.org છે તેના પર જાઓ અને રજિસ્ટ્રેશનમાં તમારું નામ અને ઈમેલ આપો. તમે આપેલા ઈમેલ પર તમને નારાયણાશ્રમ PDF પ્રાપ્ત થશે. PDFમાં રામાયણનો એક શ્લોક, ગીતાનો એક શ્લોક અને એક વિષ્ણુ નામ છે. આ ત્રણને નારાયણાશ્રમ કહેવામાં આવે છે. દરેક વ્યક્તિને આ શ્લોકોનું અલગ અલગ સંયોજન પ્રાપ્ત થાય છે. જ્યારે દરેક વ્યક્તિ 24,000 ભક્તો સાથે તેમના નારાયણાશ્રમને દરરોજ વાંચે છે
અથવા સાંભળે છે ત્યારે સમગ્ર રામાયણનું એક વાર પારાયણ, શ્રીમદ ભગવદ્ ગીતાનું 33 વાર પારાયણ અને વિષ્ણુ સહસ્ત્રનામનું 24 વાર પારાયણ રોજ પૂર્ણ થાય છે. આ એક અદ્ભુત અને અસાધારણ પરિણામ છે. તેથી તમે અને તમારા પરિવારના સભ્યો તરત જ વેબસાઇટ પર જાઓ અને તમારું નારાયણ આશ્રમ મેળવો. જય શ્રીમન્નારાયણ.